આધ્યાત્મિક બુદ્ધિ આપણને આપી, પુષ્ટિ સંપ્રદાય જેવો માર્ગ વળ્યો, શ્રી મહાપ્રભુજી જેવા ગુરુ મળ્યા અને એમણે કૃપા કરીને ભગવદ સેવા આપણને પધરાવી દીધી, પોતાનું સર્વસ્વ સોંપી દીધું. વિચારો કેટલી કૃપા આપણી ઉપર છે. પણ સાધારણ જીવ કહે પ્રભુ કૃપા કરો કૃપા કરો, પણ જે કૃપા છે એનો તો તું વિચાર કર, અને એ વિચાર કરવાથી જીવના હૃદયમાં નૈન્ય ભાવ આવે છે. એટલે કુંતાજી ભગવાનના ઉપકારોનું સ્મરણ કરે છે અને કહે છે, નાથ આપ દ્વારકા પધારો, પણ જતા જતા મારી એક વિનંતી, એક ઈચ્છા છે આપનાથી કંઈ માંગવાની. આપ આજ્ઞા આપો તો માંગો. અરે માંગો બુઆ, આજ તક આપને કુછ નહીં માંગા, કહો મેં આપકે લિયે ક્યા કર સકતા હું, કહો શું જોઈએ છે, આપશો ને વચન આપો મને, હા હું આપીશ. અને હવે કુંતાજી કહે છે, વિપદઃ સંતુ નઃ શશ્વત અત્ર તત્ર જગદ્ગુરુ ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ. વિપદઃ 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 સંતુ નઃ શશ્વત. પ્રભુ આપ પરતંત્ર, આપ સ્વતંત્ર છો, ક્યારેક ક્યારેક જીવના કૃપા કરવા માટે પરતંત્ર થઈ જાઓ છો. આપ પધારો દ્વારકા, મારી બસ એટલી ઈચ્છા છે કે આ વિપત્તિ અમને આપતા જાઓ, દુઃખ આપો. અને કુંતાજી કહે છે કે દુઃખ પ્રભુ કેવળ હું મારા માટે નહીં પરંતુ મારા પુત્રો માટે પણ પ્રભુ એ દુઃખ માંગુ છું. કુંતાજી ભગવાન પાસે દુઃખ માંગે છે, કારણ કે મેં જોઈ લીધું પ્રભુ આ દુઃખ આવે છે તો આપ આપના બધા કાર્ય છોડીને આપ અમારી પાસે આવી જાઓ છો, અમને દર્શન આપો છો, અમને કૃતાર્થ કરો છો, તો એ દુઃખ તો આપના દર્શન કરાવવા વાળું છે. અને હવે હું જોઈ રહી છું કે આ સુખ ભોગવવાનો સમય આવ્યો ને આપ તો અમને છોડીને વયા જાઓ છો, તો આ સુખ અમને નથી જોતું. સુખ કે માતે શીલ પડો રામ હૃદય તે જાય, બલિહારી વા દુઃખ કી જો પલ પલ નામ જપાય, પલ પલ નામ જપાય. તો હે નાથ હમકો દુઃખ દે કે જાઈએ, કારણ કે મને વિશ્વાસ છે કે જ્યારે દુઃખ આવશે આપ અમને દર્શન આપવા માટે પધારશો. અને જ્યારે જીવ એકવાર આપના દર્શન કરી લે છે એને આ ભાવના દર્શન નથી કરવા પડતા, એવા આપના દર્શન છે. અપ પુનર્ભવ દર્શનમ, તો ભાવ બંધન છોડાવવા વાળા પ્રભુ એવા આપના દર્શન છે. તો એ દર્શન ક્યારે થાય? જ્યારે દુઃખ થાય, વિપત્તિ આવે. સાધારણ જીવ તો ભગવાન પાસે સુખ માંગે, જરાક કષ્ટ આવી જાય એનું ધૈર્ય છૂટી જાય છે, પ્રભુ પાસે માંગવા લાખી જાય છે કે પ્રભુ આ આપો આ આપો. પણ ભક્ત કહે છે કે પ્રભુ ક્યારે મારી અંદર ક્યાંક ભૂલથી પણ માંગવાની ઈચ્છા થઈ જાય તો પણ પ્રભુ આપ મને આપતા નહીં. મેં અગર માંગુ તુજસે તો તું ના દેના મુજે, મેં અગર માંગ લું તુજસે તો તું ના દેના મુજે, ક્યોંકિ ફિર મેં આશિક નહીં મેં મજૂર કહેલાઉંગા, ક્યોંકિ ફિર મેં આશિક નહીં કહેલાઉંગા. પછી તો મેં તારી ભક્તિ પ્રેમ કર્યો અને મને મજૂરી મળી ગઈ, મજૂરી થઈ ગઈ, એ આશિકી ન થઈ, એ સેવા ન થઈ. તો ક્યાંક જીવ છું એટલે ક્યાંક માંગી પણ લઉં, પણ તમે તમારો ધર્મ નિભાવજો, મને આપતા નહીં. ભક્ત એ પરાકાષ્ઠાની વાત કરે છે. ભક્તોની દ્રષ્ટિમાં સુખ અને દુઃખ એની પરિભાષા કંઈક અલગ છે. કુંતાજી કહે, નાથ દુઃખ દેકે જાઈએ, કારણ કે દુઃખ આવશે આપના દર્શન થશે. વિપદઃ, શ્રી આચાર્યજી કહે છે કે વિપદઃ, કુંતાજી શું કહે છે, આ જે આ પદ આપ અમને આપીને જાઓ છો ને, એ પદ નહીં, વિપદઃ એટલે આપના સુકોમલ ચરણારવિંદના દર્શન અમને થતા રહે, એ પદ અમને જોઈએ છે. આપના ચરણારવિંદ, આ પદવી નહીં, પદના દાસ ન બનો, પાદુકાના દાસ બનો. લોક પદવી કે દાસ બનતે હૈ. કુંતાજી કહે, યે પદ નહીં ચાહીએ નાથ, આપના ચરણારવિંદ એ જ પદ, કારણ કે આપના ચરણારવિંદ ધ્યેયમ સદા પરિભવત્નમ અભિષ્ટ દોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચિ મુકમ શરણ્યમ. આપના ચરણારવિંદ તીર્થોને પાવન કરવા વાળા છે,
અને ભવ સાગરને પાર કરવા માટે આપના જ ચરણારવિંદ જહાજ રૂપ છે એવી સ્તુતિ કરે છે. તો કુંતાજી કહે છે, વિપદ બસ આપકે ચરણ ઓર કુછ મુજે નહીં, દુઃખ માંગ્યો ધન્ય હૈ એસી માતા કુંતા એસી ભક્ત, કોણ એવી 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 માં હશે કે જે પોતાના દીકરાઓ માટે દુઃખ માંગી શકે. પણ આ કુંતાજી, અને એમાં પણ એને ખબર છે કે આ મારા બાળકનું હિત શેમાં છે, એ માતાને વિવેક છે એટલે એ માંગે. કુંતાજી કહે છે, બસ પ્રભુ જેવી રીતે ગંગાજીની અવિરત ધારા કેટલા પણ કષ્ટ આવવાથી સમુદ્રમાં વહેતી જાય છે, એવી રીતે પ્રભુ જીવનમાં કેટલા પણ દુઃખ કષ્ટ કેમ ન આવી જાય, પણ મારી બુદ્ધિ બસ પ્રભુ આપમાં લાગેલી રહે, બસ પ્રભુ હું એ જ આપનાથી વિનંતી કરું છું, એ જ હું આપનાથી માંગું છું, મારી બુદ્ધિ સદા આપમાં લાગેલી રહે. યોગેશ્વરા ખિલ ગુરો ભગવન નમસ્તે, હે યોગેશ્વર, હે ગુરુ, હે મારી આત્મા, નમસ્કારથી પ્રારંભ કર્યો ને નમસ્તેથી જ અંત કર્યો, એટલે નમસ્કારમાં આખો સંપુટ છે. આ શ્લોક 26 શ્લોકોમાં કુંતાજીએ પ્રભુની સ્તુતિ કરી, પોતાની બુદ્ધિનું સમર્પણ કર્યું. ભગવાન મંદ મંદ હાસ્ય કરવા લાગ્યા, એમના ભાવોને સ્વીકાર્યું, અને પછી ભીષ્મજીને દર્શન આપવા માટે જે બાણશૈયા ઉપર એ ભીષ્મજી પ્રભુની પ્રતીક્ષા કરી રહ્યા છે, ઉત્તરાયણની પ્રતીક્ષા, ઉત્તરાયણ ભગવાનનું એક નામ છે એટલે ઉત્તરાયણની એ પ્રતીક્ષા એ કરી રહ્યા છે. અને જ્યારે પ્રભુ એમના ભાવ જાણ્યા અને એમને દર્શન કરવા માટે, દર્શન આપવા માટે ત્યાં પધાર્યા, અને પછી એમના દર્શન કરીને ભીષ્મજી બસ સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા, કલેવરૌ યાવદિદં હિ નોમ્યહં, પ્રસન્નહાસા ઋણલોચનોદસન, મુખાંબુજો ધ્યાનપતશ્ચતુર્ભુજ, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા. હે દેવો કે દેવ, પ્રતીક્ષતામ, પ્રતીક્ષા કરો. ક્યાર સુધી? કે જ્યાર સુધી હવે આ મારા હું શરીરને છોડું નહીં ત્યાર સુધી પ્રતીક્ષા કરો. અને હવે અંતિમ સમયમાં ભીષ્મજી 11 શ્લોકોના માધ્યમથી પોતાની એકાદશ ઇન્દ્રિયોને ભગવાનમાં સમર્પિત કરે છે. આવો યે ભીષ્મ સ્તુતિ કે દર્શન કરકે, ક્યોંકિ ભીષ્મ સ્તુતિને, ભીષ્મજીને સ્તુતિ કે માધ્યમ સે પ્રથમ શ્લોક મેં અપને બુદ્ધિ કા નિવેદન, પોતાનું બુદ્ધિનું સમર્પણ કર્યું છે. તો આપણે પણ આ દ્વિતીય દિવસના જે આપણે વિરામ તરફ આગળ જઈ રહ્યા છીએ, ભીષ્મ સ્તુતિના માધ્યમથી આપણી બુદ્ધિ અને આપણી એકાદશ ઇન્દ્રિયોને ભગવાનમાં સમર્પિત કરીએ, ભીષ્મ સ્તુતિના દર્શન કરીએ. ઇતિ મતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતિ સાત્વત પુંગવે વિભુમ્નિ, સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતું પ્રકૃતિમુપેયુષિ યદ્ભવ પ્રવાહ.
सपदि सखी वचो निशम्य मात्ये निज परयोर्वदयोनथं निवेश्य पितवती परस निकायुरक्ष्ण रतवती पार्थ सखेन ते ममास्तु व्यवहित प्रतनामुखं निरीक्ष स्वजन वधाति मुखस्य दोषभूता कुमति महरदात्मविद्याय शरणरति परमस्य तस्य मेस्तु निगममपहाय मत्प्रतिज्ञा मृतमति कर्तमवाप्लुतो रथस्थ धृतरथचरणो व्यया चलत् कुरु हरिरिवहं तुभिमं गतो तरीया। बड़ी सुंदर सुलिया। एकादश श्लोक आचार्य जी कहूं एकादश इंद्रियों नु समर्पण अंतिम समय में विश्व जी भगवान मां करे छे। पहलो श्लोक आत्मनिवेदन स्वरूप छे, वच्चे ना नौ श्लोक नवधा भक्ति स्वरूप छे, अंतिम श्लोक सर्वस्व समर्पण नो एवो भाव छे। तो आ भीष्म स्तुति ना माध्यम थी वैष्णव आ बीजा दिवस नी यात्रा ने आपणी बुद्धि आपणी एकादश इंद्रियो सदा ठाकुर जी मां लागेली रहे एज भाव साथे आजे आ कथा ने अपने अहियाज विश्राम आ बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्यामने महारानी की जय। श्री गिरिराज धरण की जय। श्री गोपाल लाल प्यारे की। दरेक वैष्णव श्रीमद भागवत जी की आरती नो लाभ लेने ज पुतानु स्थान छोड़ से। आरती बाद आचार्य परिवार बिराज से दरेक वैष्णवों ने चरण स्पर्शनों पर लाभ प्राप्त थसे। श्रीमद भागवत जी की आरती में जे पण वैष्णवों ना नाम लईस स्टेज पर आवशे। हसुभाई विराणी बाढड़ावाड़ा जेवो कथाना मुख्य मनोरथी छे, हसुभाई विराणी बाढड़ावाड़ा तथा एमनो परिवार स्टेज ऊपर आवशे। अशोक भाई मोवलिया परिवार, रणछोड़ भाई सावलिया, अशोक भाई वेकरिया अमृतवेलवाड़ा, धीरूभाई पाचाणी वंडावाड़ा, बाबूभाई दोंगा अभरामपरावाड़ा तथा डॉक्टर मुकुंद भाई सुवाग्या बिलखावाड़ा स्टेज पर आवी श्रीमद भागवत जी की आरती नो लाभ लेसे। वैष्णवों ने खास विनंती कि ज्यां सुधी श्रीमद भागवत जी की आरती न थाय अत्यार सुधी आपणे एक धैर्यता थी कथा श्रवण कर्यू तो बे पांच मिनिट माटे श्रीमद भागवत जी की आरती नो तथा आचार्य परिवार ना चरण स्पर्श नो लाभ प्राप्त करी ज आपड़े आपड़ स्थान छोड़सू। आवती काले समयसर 8:15 कलाके श्रीमद भागवत कथा नो प्रारंभ थसे। तो आप सौ ने खास विनंती के आपना आसपास मा रहता धार्मिक जनों ने वैष्णव जनों ने साथे लईने समयसर आप उपस्थित रहसो। रात्रे 8:15 कलाके कथानो प्रारंभ थई जशे। त्यारबाद आ महोत्सवना अंतिम दिवस
તારીખ 26 ના રોજ ભવ્યાતિ ભવ્ય છપન ભોગનો ઉત્સવ ઉજવાશે. દરેક વૈષ્ણવ ખાસ આ ઉત્સવનો લાભ લે. હવે ભાગવતજીની આરતીનો લાભ લઈએ. આરતી વિશ્વ વિહારી કી ભાગવત ભય ભય હારી કી આરતી